અત્યારે સારંગપુર તો ભાઈ હવે ડીબી કિલર કાઢે, હવે આની સાચી મજા આવશે 650. કેમ કે લોકર નહોતા આપતા, અમને ટોટલ લોકર જ પાસ કર્યા, 3 ફ્રી સેવા છે તોય. બધા ક્યાં કયા ગ્રહના આવી ગયા છે અહીંયા આવું પેરી પેરીંગ ગરમીના થઈ ગઈ ભીડ ભેગી. જોઈ લો અહીંયા થઈ ગઈ રિએક્શન, એ રિએક્શન છે. કેસી ઓવરટેક કરકે નીકળ રહ્યા છે છપરી. તો રામ રામ ડાયરેક્ટર, કેમ છો? તો ઓળખી તો નહીં આવી ગયો, તો હું તમારો પરસણિયા બીટુ. અને અત્યારે વાગી ગયા છે રાતના 11:15. અને મારો લુક જોઈને તમને લોકોને ખબર તો પડી ગઈ હશે કે હું જાઉં છું રાઈડ ઉપર. તો આજે અમારા ગ્રુપનો પ્લાન છે કે અમદાવાદ ટુ સારંગપુર આપણે જઈએ હનુમાનજીના દર્શન કરવા માટે. તો રેડી થઈ ગયો છું. અને અત્યારે ભર ઉનાળામાં જેકેટ પહેરીને થાય છે ગરમી, તો આપણે ડાયરેક્ટ મળીએ બપોરમાં ત્યાં લાગી. રામ રામ. તો ફાઇનલી સેટ થઈ ગયું બધું, મોબાઈલ લાગી ગયો મેપ. તો બજરંગ બલીનું નામ લઈને ચાલુ કરતી. જય શ્રી રામ, જય બજરંગ બલી. શાંતિથી જય, શાંતિથી નાહીએ. ચલો તો હવે મળીએ ડાયરેક્ટ થોડોક રસ્તામાં, કારણ કે ગરમી ચડી ગઈ જબરજસ્ત. હાલ ચલો ભાઈ ને ભાભી કદાચ રસ્તામાં જ મળશે. હાલો તો જો બે જણા એ મળી ગયા, તો આ લોકોને ટાટા બોલી નીકળી જઈએ આપણે, કારણ કે આપણે હજી જવાનું છે 10 કિલોમીટર જેવું. હાલો લોકેશન નાખીને કરવું, ગુજરાતમાં તો રમીએ છીએ, ગુજરાતમાં ના નાખવાનું હોય નંબર. બસ હવે ભાઈને એને મળી નીકળી ગયા, તો આપણે જઈએ છીએ અત્યારે સારંગપુર. હવે તમે કહેતા હશો આટલા વાગે કોણ જાય, તમે સવારે પોખશું મસ્ત બધા ભેગા થશું. હું કોઈને નહીં જાણતો, એ મને કોઈને નહીં જાણતા, એકબીજા કોઈને નહીં જાણતા, અને બધા ભેગા થાય એ સાચી મજા છે જે બાઇક કોમ્યુનિટી કહેવામાં આવે ને, કે કોઈ કોઈને ઓળખતું ના હોય પણ ભાઈ જેવા સંબંધ બંધાઈ જાય. તો અત્યારે બસ મળશું, કારણ કે આપણે થોડાક 6 કિલોમીટર વધારે જવાનું થાય, પણ અમે અહીંયા 1/2 કલાક બ્રેક છે અમારો, 11:30 થી 12 વાગ્યા લગીનમાં કોઈ પણ ના આવવું હોય ને. અને અમારા રાઈડમાં રાઇડિંગ ગ્લવ્સ જેકેટ અને હેલ્મેટ એ ફરજિયાત છે યાર. જાન બાને મળી ગઈ રસ્તા. આપણો રિવર ફ્રન્ટ જોઈ લો વ્યૂ, અટલ બ્રિજ સામે રહ્યો, અને અહીંથી ના લાઈટ ચાલુ ને ચાલુ જ રહ્યો. અત્યારે તો કંઈ પ્રોગ્રામ છે નહીં, એટલે કંઈ સંઘરેલું છે નહીં. આપણે જવાનું છે રિવર ફ્રન્ટે, તો ચલો ડાયરેક્ટ નડીએ મળીએ જ આપણે રિવર ફ્રન્ટ ઉપર. આપણે આવી ગયા રિવર ફ્રન્ટ, તો અહીંયા પતંગ મહોત્સવ થાય છે, ઇન્ટરનેશનલ મહોત્સવ થાય એ આજુ જો આ ડોમમાં જ હોય. આ ડોમ ખોલ નાખે, હવે અહીંથી સીધે સીધું ટીકીમાં આવી ગયા. અત્યારે વાગી ગયા છે 12:30 ને આપણે ભૂલી ગયા ઘડિયાળ. તો આ ભાઈ બાઇક લીધી ને જે કેસરી કલરનું પહેર્યું, એના માટે સારંગપુરની રાઈડ ગોઠવી છે, KTM 390 ઓલી પડી આપણી. તો ચલો નીકળવાનો સમય થઈ ગયો. હાલ મોબાઈલ છે, પાકીટ છે, બધું ચેક થઈ ગયું. છે ને તમે ફોટો સેશન કરી લીધો બધાનો, હવે ધીમે ધીમે બધા નીકળવા માંડ્યા. તો જે આ બેગ લઈને જઈએ અમારા મેન. તો આપણે આવી ગયા લો ગાર્ડન, આપણું આંખનું ઓપરેશન અહીંયા થયેલું છે. ક્યાં ગઈ હોસ્પિટલ? હોસ્પિટલ આવી ગઈ. મારા રાઈટ સાઈડ ઉપર છે ને ત્યાં ઇન્ડસન બેંક પાસે, ત્યાં આપણું ઓપરેશન થયેલું. અહીંથી સીધા જાવ એટલે સેન્ટ્રલ મોલ આવી જશે, રેડિસન બ્લુ હોટલ આવી ગઈ,
અત્યારે અમારે એક ભાઈ લીડ કરે છે, ઈશારા થાય ને એટલી મજા જ આવે, ધીમી પાડવાની શું કરવાનું. 13-15 બાઇક નક્કી થઈ હતી, અત્યારે ગણીને મારા ખ્યાલથી અમે 8-9 બાઇકો છે, તોય વાંધો નહીં. અડધી પબ્લિક તો આવી જ નહીં. આ લાઈનઅપમાં આ મજા છે. તો ભાઈ હવે ડીબી કિલર કાઢે, હવે આની સાચી મજા આવશે. 650 સુપર મેટ્રો. તો ફાઇનલી હવે નીકળ્યા. 1-12 થાય, પેટ્રોલ બેટ્રોલ બધું પુરાઈ, 12 નીકળ્યા એક્ઝેક્ટ. હવે બુલેટ વાળાનો અવાજ આવે છે, બસ જ્યાં સાંકળી એને ચાલુ કર્યું હતું. તો આપણે અહીંયા મિત્રો આવ્યા હતા આણંદથી સ્પેશિયલ મળવા માટે, કે આ નથી આણંદ વાળા આપણે, કારણ કે ગ્રુપમાં પહેલી વખત રાઈડ કરીએ એટલે આપણને કાંઈ ખ્યાલ છે અને કોણ શું છે. પાર્કિંગ લેટ ચાલુ કરી દઈએ. આ આવી ગઈ હતી સનાથલ ચોકડી, સનાથલ ચોકડીથી સીધા નીકળી ગયા છીએ. આમાં ફૂલ મજા આવે આ ભાઈની ગાડીમાં. ડીબી કિલર કાઢ લીધું, આખું હાઇડ્રોલિક જેક, ફૂલ હાઇડ્રોલિક સાઈડના જે પેનિયર છે ને એ, અને ગવર્નરે ભાઈ ફૂલ મોડિફિકેશન કરાયેલું. પૂના ગઈ હતી એ બાઈક. પટ્ટીનો રોડ ચાલુ થઈ જાય, પહેલાં સિંગલ પટ્ટી હતી, અહીં એક્સિડન્ટ બહુ થતા. જ્યાં ગઈ ને KTM એની માટે આપણે આવ્યા છીએ બધા. ફાઈનલી આપણી મઢુલી આવી ગઈ, જે આપણે લોકો આવ્યા હતા, જે આગળ બમ્પ આવી ગયો. હા, મઢુલીમાં લાઇટ ચાલુ છે. આપણે ઇકોની બધું આપણે અહીંયા પાર્ક કર્યું હતું આ પેટ્રોલ પંપમાં. આગળ ગામની જે આ લાઇટ જે ચાલુ છે ને એ મઢુલી છે આપણી, બાપા સીતારામની. શું વાત, ચાલો કઈ બમ્પે કાઢ નાખો. જોઈએ આપણો જય બાપા સીતારામ. આપણે ફાઈનલી કિયા જોઈ ગયા. ગેલોપ્સ તો આવી નહીં. હા, ગેલોપ્સ સામે છે, બીજી હોટલ છે. તોરણ, તોરણમાં ઉભા રહ્યા, સામે ગેલોપ્સ આવે. તો ફાઇનલી અત્યારે અમે લોકો ઊભા છીએ તોરણ હોટલમાં, ગેલોપ્સની એક્ઝેક્ટ બાજુમાં આવે. અને અમારા ભાઈને એક ખાડો આવે એમાં લાઇટ આખી ઓલી થઈ ગઈ MT-15માં. હેલ્મેટમાં જ છે ગોપરો એટલે થોડોક વાલ લાગશે. અને અડધા ચા પાણી પીવા જતા રહ્યા છે આપણે સામે હોટલમાં, તો આપણે લાઇટ એડજસ્ટ કરી પછી જાય. આઈ થિંક આફલો લાગી ગયો છે પૂરેપૂરો. ટોટલ કેટલી બાઈક છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ટોટલ 13 બાઈક છે અને 14મી એક આવવાની છે. ચાય બ્રેક, ચાય બ્રેક. એ રહી અમારી પૂરી આખી ટીમ. આપણી બાઇક નમેલી રહે એટલે ઊંચી ના થાય. ડેટા કેબલ આવી ગયો ગોપરોમાં. તોરણને કહે ટાટા બાય બાય. મોબાઈલ લાગી ગયો મસ્ત ટાઈટમ ટાઈટ. હવે સીધી બ્રેક લાગશે મારા ખ્યાલથી, કારણ કે 5 વાગ્યાની આરતી કરવાની છે. હા, હા, એ જબરું કહેવાય. નવું હોય. લાઇટ સેટ કરવા ગયા, ટાબરિયા બહુ ખુશ થઈ ગયા. બાજુવાળી બાઇક જોઈને
ચલો જો પબ્લિક જોઈ જો પીડી લાઈટ કરી દે, પીડી લાઈટ હારી, કોઈના આંખમાં ના જાય અને કોઈના ઓલામાં ના જાય. હા કેમ આમ જાય છે, એનો રોંગ નંબર લાગી ગયો હાર્દિકભાઈ ને. હવે શાંતિ ગોપ્રો ચાર્જિંગ માં હે, ઠંડી ઠંડી હવા, રસ્તો જો એની માસી આઈથી તો કઈ ભંગાર છે ભાઈ. ભાઈ તમારા હાર્દિકભાઈ એક્ટિવા લઈને લદાખ કરી આવ્યા, બોલો. હજી અહીંયા આપણે કે બાઇક અપગ્રેડ કરી, બાઇક અપગ્રેડ કરીને આજે આ કેટીએમ કહુશો ની સેકન્ડ હેન્ડ લીધી આપણા ભાઈએ, પણ એને 180,000 પડી ગઈ, 400 cc RC, 8,000 કિલોમીટર હાલેલી, જબરજસ્ત ડીલ મળી. અને અત્યારે વાઇઝર ખુલ્લું છે, હવે થયું વાઇઝર બંધ, લાઈન અપ કરી દીધું છે બધાએ મસ્તનું, એક જ જાત કે. તો ફાઇનલી મિત્રો આપણે લોકો પહોંચી ગયા છીએ સારંગપુર, શ્રી કષ્ટ ભંજનદેવ આજે હાજર છે ભાઈ. વાઈગા છે 4:30, એક્ઝેક્ટ 4:30 નીકળે પહોંચ્યા આપણે. સામે દેખાતું જ છે કષ્ટ ભંજનદેવ, અને પબ્લિક કે રસ્તામાં હાલીને આવે છે. આ ગોપરાને બીમાર પડી ગયો હતો, શું કહેવાય, આપણે હેંગ થઈ ગયો હતો એટલે એને ઉખાડ્યો પહેલા તો. એ ભાઈ ઉઠ ઉઠ એમ કે આવી ગયા આપણે. જો અહીંયા અત્યારે ચાલુ જ રહે પબ્લિક આટલી, આવી ગયો મેન ગેટ અંદર જવા માટે. ચાલો પાર્કિંગમાં નાખો ફટાફટ. અરે જો બજરંગ બલીની મૂર્તિ, જય હો દાદા કી. અરે જો આ સાઈડ અત્યારે જો કે દેખા હે નહીં, હું કે હું તો પાર્કિંગમાં આવી ગયા કે હું. પબ્લિક એવી રીતે જોયે કે આતંકવાદીઓ કેમ આવ્યા હોય. હવે ફોર વ્હીલમાં પાછળની સાઈડ પાર્કિંગ હોય, બાઇકમાં આ બાજુ બાઇક, કારણ કે પહેલી વખત આપણે લઈને આવ્યા, કોઈ દી બાઇક નહીં આવી. હા ઊંધા આવ્યા, હવે પહેલાં ઘૂસી ગયા. નહીં ના ના, ચલો ચડી ગયા. તો ફૂલ ઠંડો માહોલ હે, પેટ્રોલ હારું પી ગયું કે આપણે ઉલ્લુ રમી ગયા. ચલો તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા. આ રહ્યું સારંગપુરનું હનુમાનજીનું મંદિર, પાછળ છે મૂર્તિ જો રહી દેખાય છે અત્યારે, સાહેબ ઓછી દેખાય આ રહી, ત્યાં ગાડીઓ લગાવી દીધી. હવે હેલ્મેટ મેળવવા જવાનું છે લોકર રૂમમાં, કારણ કે અંદર એલાઉડ છે નહીં, એટલે આઈથી ના જાશું પહેલાં અંદર મેળવવા માટે. તો બધાને હેલ્મેટ લઈ લઈએ છીએ અત્યારે. ચલો બેગ લઈ આવી ગયા લોકર રૂમમાં, બધાના ઢોપલા હાથમાં જો. આવી રીતે છે સુવિધા. તો ફાઇનલી લોકર રૂમમાં બધાનો સામાન મેલાઈ ગયો, તો અમારે બે વ્યક્તિના રહી ગયો મેલવાનો, કારણ કે લોકર નહોતા આપતા અમને, ટોટલ લોકર જ પાસ કર્યા, 3 ફ્રી સેવા છે તોય.
અત્યારે તો થોડોક કાળું આવતું હશે, હવે જાય થોડાક લાઈટમાં. ક્યાં ગાયબ થઈ ગયા? હાથ પગ ધોઈએ અહીંયા પછી જાશું મંદિરમાં, કેમકે આપણે નાઈન ધોઈને જ આવ્યા એટલે વાંધો નથી. બુટ ચંપલ ઉતર્યા. આરતી ચાલુ. ફાઇનલી આરતી થઈ ગઈ છે કમ્પ્લીટ. તો હવે અમે લોકો જઈએ નાસ્તો કરવા માટે. કોફી 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 ચાહીએ ભાઈ, કો કોફી ચાહીએ. કપ સે કોફી કોફી આયે તબ સે કોફી, મગર યહાં પે સબ કુછ બંધ થા. તો અભી બોટા છે, હમારે એક ભાઈ આયે હૈ રાઇડર, ઉનકા કેફે ઉધર જાયેગે હમ લોગ. તો ફાઇનલી આપણે આવી ગયા છે મંદિર છે, મંદિરથી થોડાક આ બાજુ આવવાનું, મેઇન રોડ ઉપર એ આવી ગયા ગાંઠિયા રથમાં. ગાંઠિયા રથ અહીં બે જણાની વિકેટ પડી ગઈ, એક અને બીજો જેવું તો હરખાઈની વિકેટ પડી ગઈ. આમની તો ફૂલ હાલત ખરાબ. બાકી અહીં ફોટો શૂટ હાલે હે, લાલજી પટેલ આવ્યા કે હું. તો કંઈ નહીં, નાસ્તા પાણી કરીએ પછી જાય દર્શન કરવા માટે. તો ફાઇનલી નાસ્તા પાણી થઈ ગયા મસ્ત. ના તો હજી એક વખત તમને લોકોને બતાવી દઉં, હું પ્રોમોશન નહીં કરતો પણ આપણને ખાવા પીવાનું ગમ્યું. તો આ રહી ફૂડ કોર્ટ, અહીંથી જોઈએ સારંગપુર મંદિર. આ સામે બિલ્ડિંગ છે એ સારંગપુર મંદિરની છે, તો અહીંયા આવવાનું. હવે નીકળીએ છીએ કાફલો આખો પાછો, 13-14 બાઇકનો છે. હવે ખબર નહીં કઈ બાજુ જાય, જે બાજુ જાય એ બાજુ વળાઈ લેવાની. એક્શન તો બોલાય નહીં, જુમને એસે ચલતા જા, સલંગ ચલતે જા. હા તમે પોઝ આપી દો. શિલા જીતના નામે ફોટો બનાવી દો, શિલાજી બધા જોડાઈ દો. અત્યારે અમે લોકો ઊભા જો, મારી પાસે જે પેલેસી આપણા મિત્રનો છે, જે હોટેલમાં આપણે લોકોએ નાસ્તો કર્યો એનો, એ આપણે મંદિરથી જેવા બહાર નીકળીએ યુટર્ન ઉપર જ આવે એક્ઝિટ. અહીંથી યુટર્ન છે આપણે, અને અહીંયા પાર્કિંગનું એક્ઝિટ જો અહીંયા જ આવે. અહીંયા ક્યાંક જ છે એક્ઝિટ, એક્ઝિટ એની સામે આ પેલેસ છે. રાતે નહોતી ખબર પડતી બાઈક જો આ મોડિફિકેશન કરે. આખે આખે પૂના ગઈ હતી બાઈક મોડિફિકેશન માટે. 650 નું એન્જિન છે જે આપણે જીટીમાં આવે ઇન્ટરસેપ્ટર. આ આખું ઓટોમેટિક વાળું છે, અહીંથી દબાવે ને એટલે ખુલી જાય. એ સિસ્ટમ બેસ્ટ. ન્યુટ્રલ માં હા ચાલુ, મતલબ ઓપન હો જાયેગા. ક્યા કરો દેખો, જોર સિસ્ટમ હાઇડ્રોલિક હે સબ મે. રવાટ ભી જોરદાર હે, જો રાત કો ડીબી કેલર કાર્ડ નિકલ દિયા ને બાદ મે. એ જો બાઈકી પાછા આવી ગયા આપણે મંદિર ઉપર, ને તડકો જોવો કેવો આવી ગયો. હજી 8-20 થઈ હશે આજુબાજુ. હા જવામાં ભૂકા નીકળી જવા ના છે. હવે ફાઇનલી જશું અંદર દર્શન કરવા માટે. પહેલાં બાઇકને કરાવશું પૂજા, કારણ કે આપણા ભાઈએ લીધી છે નવી બાઇક એની માટે. R15 ફાઇનલી મુહૂર્ત થાય છે. ફાઇનલી દર્શન કરવા માટે આવી ગયા.
ફાઈને નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. અને કેટલા વાગ્યા મિત્ર જોતા? બસ એક્ઝેક્ટ 10 વાગ્યા ને તડકો જવો. બસ હવે ગોપરો ગરમ થઈને બંધ થઈ જવાનો છે ટૂંક સમયમાં જ, કારણ કે ગરમી જ એટલી છે. જો બધા જાય છે, બધા અહીંયા જોવે છે. તો બધા ક્યાં કયા ગ્રહના આવી ગયા છે અહીંયા આવું પહેરી પહેરી ગરમીના. તો ફાઇનલી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. ગાડી થાય છે કુલ ડાઉન, વોર્મઅપ, સોરી કુલ ડાઉન કે વોર્મઅપ થાય છે. કુલ ડાઉન તો ઠારતા હોય એને કહેવાય. તો થઈ ગઈ સ્ટેન્ડ ઉપર. ચલો ગરમી એટલી હોય ગોપરો થઈ જાય ગરમ. આ ચાલુ થઈ ગઈ આપણી. હા 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 હા, આની પાછળ તો એ હવા હવે મસ્ત એની ફાયરિંગ લાગે. રિએક્શન જોવો બોસ, રિએક્શન પબ્લિક મોડી મોડી જોવે. એની દાદાગીરી કરે છે આ બધા. આપણા ફ્રેન્ડનું ગયું, આપણે ત્રણ હેલીપેડ અહીંયા આવેલા છે જે અમદાવાદથી સારંગપુરનું કહે છે ને, એના એ ત્રણે ત્રણ હેલીપેડ આમાં અંદર છે. છપરી નીકળે સારા, છપરી કેસી ઓવરટેક કરકે નીકળ રહ્યા છે છપરી. આગળ વાળો એ જ કહી છે ઇન્ટર કોર્મમાં છપરી. જો હવે સાઈડ કાપી એની. ક્યાં રેસ લગાવે એને કે ભાઈ. હવે મજા આવશે, અવાજ ઓલો આવશે, કારણ કે વાઇઝર ખુલ્લું હતું મેં બંધ કરી દીધું એને. બાકી જો એ 90-95 ની સ્પીડે હકાવે છે સ્પ્લેન્ડર એની માસી ને. આ રૂટમાં છે ને જો આ પટ્ટમાં ગમે તેવું છે ને, નીચે સ્પેરવીલ આવે ને એમાં છે ને ચોરી થઈ છે. આ પટ્ટામાં આપણું પણ સ્પેરવીલ છે ને આ ચોરી થઈ ગયેલું છે. કે જે પણ આ પટ્ટામાં આવે તો આ બે ત્રણ હોટલો છે ને એમાં બહુ ખાસ ધ્યાન રાખજો. તમારું ધ્યાન ને હોય ને એવી રીતે એની માસે એને સ્પેરવીલ કાઢી લે. અને અહીંયા અત્યારે તો તડકો છે પણ ઠંડી પવન સારો છે એટલે મજા આવે છે. તમને બધાને બતાવું અમારી આખી એની માસી નો ગોપરો નડે છે. તો જોવા આખા અમારી રૂટ. ચલ ભાઈ ચલો આગળ જતા જાઓ, આગળ જતા જાઓ.
તડકો એટલો લાગતો હતો અને શૂટિંગ ઉતરવામાં પાછળ થઈ ગયો તો આગળ આવી ગયો. રસ્તો એટલો ખરાબ છે ને વચ્ચે તો કામકાજ ચાલુ છે તો બહુ ખરાબ, બહુ એટલે બહુ. અને અહીંની પ્રજા પણ એવી ગાડી હકાવે ને, રાઈડરને જોયા નથી અને એની માસીને ઓવરટેકિંગ ને આપણી હારું હાર દબાવીને પછી ફમ દઈને કટ મારે હારા. આજે આટલું બધું ટ્રાફિક છે એનું કારણ અમને જાણવા મળ્યું કે આજ લાસ્ટ સન્ડે છે વેકેશનનું, તો એ બધા જોયું ને ફોર વ્હીલર લઈ લઈને નીકળી પડ્યા છે ફરવા માટે, કારણ કે ભાઈ પૂરું 6 મહિના માટે, ત્યાં તો દિવાળીનું વેકેશન આવી જશે. કાપો કાપો ટક 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 છકડા નીકળા રે બરેલી કે બજાર મેં. ક્રુઝ કંટ્રોલ કંટ્રોલ કરી લીધો લાગે, ક્રુઝ કંટ્રોલ ધૂમ ધૂમ. કાફલો હાલે હે રમ રમાટી, ધમધમાય ના એની માસી ને. એની માસી ને પેશન વાળો દેખાતો જ નહીં બિચાર કરો. આ લીલા કલરનું છે, મને બ્લેક કલર લાગતો પણ લીલો કલર છે. હા ઊભા થઈ ગયા હે બધા જ આવે ઊભા થાય ને. ઓ એન્ડેવર કૂતરું મરી ગયું હે. આ ચલો તો આનંદ વાળા ભાઈ ને આપણે કરી દીધું અલવિદા, આપણે બધા નીકળીએ. તો હાલજો થઈ ગઈ ભીડ ભેગી, જોઈ લો અહીંયા થઈ ગઈ રિએક્શન એ રિએક્શન છે. ચલો 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 રાઈડ માં તો બહુ મજા આવી ગઈ ભાઈ. અત્યારે તો જો ગેલો છે ઊભા હતા ને તો પહેલાં તો પાણી પી લીધું લીટર એક, કારણ કે ટર્કી એવી છે એટલે પાણી પીવું પડે જબરદસ્ત, તરાર પી લેવાનું છેલ્લે. તો પાણી પી લીધું પછી પીધી છાશ, પછી છાશ પીને પાછું પાણી પીધું થોડુંક, કારણ કે લીટર એક પીધું હતું એટલે. પછી હવે બધા ભગા વાળી કરી છે ની માને નેવું હો નેવું હો, પેશન વાળો જોજો આવે હો મારી પાછળ જ છે જો કાપી એની માસી ને. આ તો એમ જ 200 સીસી આ હો સીસી પદ પદ આવે હે બાપો. એમ પાસે એને બાપાની ગાડી લઈને આવે છે. પેલું ફોર્મ ભરવાનું આવે અમારે રાઈડ હોય ને એમાં ફોર્મ ભરવાનું તમારું લાઇસન્સ ને બધું એ બધું ભર્યું ને
તો એમાં એને લખેલું પાપા કી કાર, હા સોરી પાપા કી બાઇક. અત્યારે એની માસી ની હો હો ભગાવે છે, પિસ્તોલ ની ચોટાડ દેવાનું હે. રામ જાડે કેમ ઉભા રહ્યા ને, મારા ખ્યાલ થી સનાથલ ચોકડીએ ચૂભી રાખશે સીધી, કારણ કે અત્યારે નીકળે છે ને ખેંચી લઈએ. આ મારા ખ્યાલથી ચામુંડા માનું મંદિર હતું એ તોડી નાખ્યું છે, અહીંયા જ હતું. હા બસ કદાચ રિનોવેશન પણ ચાલતું હોય, તોડી પણ નાખ્યું હોય કઈ ખબર નહીં. આ ચામુંડા માનું જ હતું, મારા ખ્યાલથી રિનોવેશન ચાલતું હોવું જોઈએ, કારણ કે પાટિયા પણ મારેલા છે અને વાગવા આવ્યા એક 12:45 એટલે આ 5 મિનિટ પ્લસ માઇનસ હોય. બીજો છપરી એની મને ટાઈમે ચાલુ ના છે, જબરો કટ મારી ના છપરી ચાલો. સ્પ્લેન્ડર હે, પપ્પડી ભાજી આવે, ખેંચી લીધું એને પૂરેપૂરું ખેંચી લીધું. સનાથલ ચોકડી આવી ગઈ, હવે અહીંયા બધાનો છેલ્લો બ્રેક. અહીંથી ને તો વચ્ચે એક બ્રિજ આવશે એ ચડી જાય, એટલે એ લોકો સિટીમાં અને આપણે રિંગ રોડ કે સિટી થઈને સીધા નીકળી જવું ઘર ભેગીના બાપુનગર. ગરમી હે સખત, સીટ માર્યું તો ચલો બધા ભાઈઓને મળી લીધા. 3 જણા આમ જાય, 2 જણા આમ જાય, 2 જણા આમ જાય, એસી બધે વિખાઈ ગયા. અમે 3 બાઇક નીકળશું નારોલ થઈને, ભૂલ એક કપ આ ગયા. જબરા પેટ્રોલ પીયા, ટંકી ખુલ્લી હે. ચલો ભાઈ હાર્દિકભાઈ મજા આવી ગઈ, હાલો એની મને આ મેલી રીતે 3 કાપા હતા, અત્યારે 1 કાપો થઈ ગયો. આ એવરેજ કેની બેહાડે છે, ગેસના કારણે આવું થતું હશે. પેટ્રોલ જબરું પી ગયું એની માસીને. તો ફાઇનલી આપણે આવી ગયા આપણા રોડ ઉપર, આપણી બાઇક KTM અને પાછળ ઓલા બે સ્ટેશન વાળા પીરે દેખાતા નહીં. અચ્છે છે છે, આ જોહાપુરા ઇલાકા છે, આપણે એ વિસ્તારમાં આટા મારીએ. અને અહીંયા એની ટાઈમ 365 દિવસ 24 કલાક ટ્રાફિક જોવા મળે. આનો પાવર છે ગાડીનો, એમ શું કહેવાય, પૂપ કરીએ ત્યાં તો ગોલી થાય ગોલી. આગળ 3 KTM વાળા પાછળ જ્યાં હતા, કારણ કે આપણા હાર્દિકભાઈ હતા જે એડવેન્ચર વાળા, સોરી ડ્યુક હતી, એમને થોડી ગરમી જાજી લાગતી હતી એટલે એ
ઉભા રહી ગયા હતા, આ લોકો ઉભા રહી ગયા. પછી રિટર્નમાં એ લોકો આવ્યા છે 170 170. હા, ટ્રાફિક લોહી પીવે. ચલો તો ભાઈ ગયો અહીંથી નામ, એના નીચે ગેરેજમાં કંઈક કામ છે, આપણે ચડી જવાનું સીધે સીધું. હવે કંઈ વડવો બડવા નહીં, એટલે સીધું આપણું આવી જશે. એને લીધી ત્યારે ગાડી સર્વિસ કરીને આપી હતી, પણ સેકન્ડ હેન્ડમાં લીધી એટલે એવું જ કામકાજ હોય, એટલે કે આપણે આપણી રીતે બધું કામકાજ કરાવી લઈએ. એટલે એના પર્સનલ જે ગેરેજવાળો છે, રેગ્યુલરવાળો, એની પાસે સર્વિસ કરાવવા માટે ઊભો રહી ગયો છે. બીએમસીનું તો એર ફિલ્ટર છે, જે 6000 રૂપિયાનું ખાલી એર ફિલ્ટર આવ્યું. તો ફાઇનલી પહોંચી ગયા ઘરે. સન્ડે રાઈડ, સેટરડે નાઇટ, સન્ડે નાઇટ, કે જે કહેવાય. તમે કેમ અહીંયા બેઠા? અબ યે કોન હે બે? અહીંયા 2 વાગ્યા. સાહી તો જાઉં ને, કાલ રાતનો ગયો હું. હા, ના ના, હવે તો આવી જાય ને. 4 વાગ્યા ને પહોંચી ગયા હતા. હા, એમ તો હજી 1:58 થઈને આપણે ઘરે પહોંચી ગયા. મસ્ત ના બાઈકને મેલ દઈએ અહીંયા. ઘરે ઘરેલી ઓઇલ બેસી જાય, સ્ટેન્ડ મારી દેવું. હે, બીજા બોલી.